હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 6. હવે આજે આપણે આ વિડિયોમાં પુનરાવર્તન કરીશું, એમાં થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું. બરાબર, આપણે આ વિડિયોમાં 1-4 પાઠમાં તમારે શું તૈયાર કરવું જોઈએ, કેવી રીતે તૈયાર કરવું એની હું માહિતી આપીશ. બરાબર, આમ તો તમે રોજે રોજના વિડીયો જોયા હશે ફર્સ્ટ સેમના પ્રથમ સત્રના, જેથી તમને આઈડિયા થોડો ઘણો તો હશે કે તમારે શું તૈયાર કરવું. તો પાઠની વાત કરીએ આપણે, પહેલો પાઠ, બીજો, ત્રીજો અને ચોથો. પાઠ્યપુસ્તક હશે તમારા બધા પાસે, એટલે પાઠ્યપુસ્તકમાં જોજો જોડે કે પહેલો પાઠ છે ખોરાક ક્યાંથી મળે, બીજો છે આહારના ઘટકો, ત્રીજું છે રેસાથી કાપડ સુધી, અને ચોથું છે વસ્તુઓના જૂથ બનાવવા. પહેલું લખીએ ખોરાક ક્યાંથી મળે છે, બીજું આહારના ઘટકો, ત્રીજું ચેપ્ટર છે રેસાથી કાપડ સુધી, ચોથું છે વસ્તુઓના જૂથ બનાવવા. હવે જો પહેલું ચેપ્ટર છે ખોરાક ક્યાંથી મળે, એમાં ખોરાક વિશેની વાત છે. પ્રકરણ જોઈને તમને ખબર પડે ખોરાક શબ્દ. હવે ખોરાક આપણને બે રીતે મળે, બરાબર છે, કુદરતી રીતે, કૃત્રિમ રીતે. એમાં કુદરતી રીતે વાત કરીએ તો એમાં આપણને ખોરાકના સ્ત્રોત કયા છે, તો તમે જાણો છો વનસ્પતિ અને પ્રાણી. બરાબર ને, વનસ્પતિ એટલે કે કેવી રીતે, તો આપણે ફળ ખાઈએ, શાકભાજી ખાઈએ છીએ, એ બધું આપણને શેમાંથી મળે છે, વનસ્પતિમાંથી. મસાલા, મરી મસાલા તમે ખાઓ, એ પણ શેમાંથી મળે, વનસ્પતિમાંથી તમને મળે છે. પછી તમે દૂધ પીવો છો, તો દૂધ કોણ આપે, ગાય. તો ગાય એ શું કહેવાય, પ્રાણી. તો એ પ્રાણીમાંથી મળતી આપણી ખોરાકની વસ્તુ છે. એમ મધમાંથી મધ આપે તો એ પણ પ્રાણી કહેવાય. બરાબર છે, તો ખોરાક બે રીતે મળે. ત્યારબાદ વાત કરીએ કે ખોરાકમાં વિવિધતા. તમને ખબર છે તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ તો પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, મરાઠી, સાઉથ ઇન્ડિયન, એ રીતે અલગ અલગ પ્રકારની વિશિષ્ટતા જોવા મળે, વિવિધતા જોવા મળે. બરાબર ને, કેમ એવું, તમે જાણો છો કે દરેક જગ્યાએ, દરેક રાજ્યમાં ખોરાક કેવો છે, અલગ અલગ, અને ત્યાં અલગ અલગ ખોરાકનું, પાકોનું ઉત્પાદન થાય છે, એટલે એ પ્રમાણે ખોરાક ખાય છે. તો ખોરાકની વિવિધતા વિશે શીખી ગયા. હવે ઘટક, હવે તમે દાળ ચોખા બનાવો તો એમાં ઘટકની જરૂર પડે છે તમને. બરાબર, તો એ ઘટકો, સાધન સામગ્રી, આપણે જે બનાવીએ એને સામગ્રી કહેવાય. જેમ કે રોટલી બનાવવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ, લોટ અને પાણીનો. બરાબર ને, લોટને પાણીની જરૂર પડે રોટલી બનાવવા. ભાત બનાવવા હોય તો ચોખા, મીઠું અને પાણી એની જરૂર પડે. હવે તમારે આ 4 ચેપ્ટરમાં શું તૈયાર કરવાનું, તો સૌપ્રથમ તમારે એક વાક્યવાળા અથવા તો વિકલ્પોવાળા શું કરવાના, પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ તમે ટૂંકા પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ, મુદ્દાસર પ્રશ્ન, નામ નિર્દેશનવાળી આકૃતિ અને પ્રયોગ તૈયાર કરી શકો છો. પ્રયોગ તમારે પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં આવે છે એ રીતે તૈયાર કરવો. બરાબર, અને આગળના વિડીયોઝમાં તમને માહિતી પણ મેં આપેલી છે નામ નિર્દેશનવાળી આકૃતિ, તો તમારે આમાં પણ તૈયાર કરવાની છે અલગ અલગ, એ પણ હું તમને માહિતી આપીશ. પરંતુ તમારે સૌથી વધારે ધ્યાન આપવાનું છે વિકલ્પોવાળા પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન, એમાં તમે ઝડપથી વધારે માર્ક્સ સ્કોર કરી શકો, લાવી શકો છો. અને તમે અઘરા મોટા પ્રશ્નો હોય, તમને અઘરા લાગે છે, તો તમારે એમાં પહેલાં સમજવાના મુદ્દા, પછી એમાં લખવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે પહેલા પાઠમાં હું તમને કહું તમારે શું તૈયાર કરવું જોઈએ, તો એમાં તમારે તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીની વ્યાખ્યા તૈયાર કરવાની. એમાં તૃણાહારી, મિશ્રાહારી અને માંસાહારી જે પ્રાણીઓ છે એના નામ તમારે લખવાના. બરાબર, એ ઉદાહરણ કહેવાય. એવું પૂછે કે વ્યાખ્યા આપો, ઉદાહરણ આપો, તો તમારે વ્યાખ્યા લખવાની અને ઉદાહરણ લખવાના રહેશે. ત્યારબાદ વનસ્પતિમાં જે ભાગ છે, ફળ, ફૂલ, પ્રકાંડ,
पर्ण मूळ એમાંથી અલગ અલગ ખોરાક મળે છે, તો કયો ભાગ કહેવાય એ પણ તમને આવડવું જોઈએ. જેમ કે બટાકા છે પ્રકાંડ કહેવાય, બરાબર, ખોરાકના સંગ્રહ કરતા પ્રકાંડ. બટાકા એ સિવાય મૂળા છે, ગાજર છે, એ શેમાં આવે? તો એ મૂળા જે છે એ મૂળમાં આવે છે, મૂળ તરીકે ખોરાકનો ભાગ. પછી પર્ણની વાત કરીએ તો વિવિધ પ્રકારના પર્ણો જેમ કે શાકભાજી, કોબીસ છે, મેથીની ભાજી, એ બધા પર્ણ, એનો ખોરાક પર્ણ છે આપણો, પર્ણ ખાઈએ છીએ. પછી રીંગણ છે, મરચાં, ટામેટા, એ બધા ફળમાં કહેવાય, ફળ લાગે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો તમને એવું પૂછાઈ શકે કે કયો ભાગ છે વનસ્પતિનો જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. મસાલા છે તો એ ફળ, પછી મગફળી, સરસવ, સોયાબીન હોય તો એ શું કહેવાશે? બીજ કહેવાશે. પછી એમાં તમારે તૈયાર કરવાનું છે કે મધમાખી કેવી રીતે મધ એકઠો કરે છે, મેળવે છે. પછી પ્રાણીનું નામ અને પ્રાણી ખાતા હોય એવા ખોરાક પણ તમારે તૈયાર કરવાનો. હું તમને પ્રશ્ન પૂછું અથવા તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બિલાડી કેવા પ્રકારનો ખોરાક ખાય છે, તો તમને આવડવું જોઈએ કે બિલાડી દૂધ પીવે, રોટલી ખાય અને નાના પ્રાણીઓને પણ મારીને ખાય છે. બિલાડી કેવું પ્રાણી છે? મિશ્રાહારી પ્રાણી. તો તમારે જોડે વૈજ્ઞાનિક કારણો પણ તૈયાર કરવાના રહેશે. અને હા, આ બધું ક્યારે આવડે? તો તમે આપણા પાઠના વિડીયો જોયા હશે, પાઠ્યપુસ્તકમાંથી પાઠનું વાંચન કર્યું હશે, ત્યારે તમને આવડે. હવે ખાલી જગ્યા પૂછાય તો ખાલી જગ્યામાં તમારે પૂરી ખાલી જગ્યા લખવાની, ત્યારબાદ તેના જવાબ લખવાના. કે ભાગ માત્ર માંસ ખાય છે માટે તે ખાલી જગ્યા છે, તો ભાગ માત્ર માંસ ખાય તો તે કેવું કહેવાય? માંસાહારી. કેવું કહેવાય? માંસાહારી. હવે હરણ માત્ર વનસ્પતિની જ પેદાશ ખાય છે તો તે તૃણાહારી પ્રાણી કહેવાય છે. હવે પોપટ ફક્ત ખાલી જગ્યાની જ પેદાશ ખાય છે, તો પોપટ ફક્ત વનસ્પતિની જ પેદાશ ખાય છે. તો તમારે પહેલાં વિચારવાનું, પછી જવાબ લખવાનું. આ વાત થઈ પાઠ એકની. હવે વાત કરીએ બીજો પાઠ, આહારના ઘટક. તો તમે ને હું ખોરાક ખાઈએ છે, આપણે ખોરાકમાં વિવિધ પ્રકારના ઘટકો લઈએ છે, બરાબર ને? તો એ જે આહારના ઘટકો છે એમાં પ્રોટીન, વિટામિન, ચરબી, કાર્બોદિત, ખનિજ ક્ષાર વગેરે છે. હવે એ જે ઘટકો છે પાઠ્યપુસ્તકમાં આપેલા છે કે કયો ઘટક શેમાંથી મળે, જેમ કે કાર્બોદિત. અને હા, એની ચકાસણી કઈ રીતે થાય એ પણ ખાસ જોવાનું છે કે આયોડિનના દ્રાવણ દ્વારા કાર્બોદિતની ચકાસણી કરવામાં આવે. રોટલી પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખવામાં આવે તો રોટલી કેવા રંગની થઈ જાય? ઘેરા, કાળા, ભૂરા રંગની થઈ જાય. તો એ શું દર્શાવે? કે રોટલીમાં આયોડિન રહેલું છે. તો એવી રીતે અનાજ જેમ કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જુવાર, ગળ્યા પદાર્થો, ખાંડ, ગોળ, ગળ્યા શાકભા, ગળ્યા ફળ, કેરી છે, ચીકુ છે, કેળા છે, બરાબર, બીટ છે, એમાં કાર્બોદિત જોવા મળે છે. તો એ પદાર્થો કાર્બોદિતના સ્ત્રોત કહેવાય છે. આગળ વાત કરીએ પ્રોટીનની, તો પ્રોટીન માટે ચકાસણી માટે કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોસ્ટિક સોડા બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. અને એમાં પદાર્થની ચકાસણી કરવામાં આવે તો એનો રંગ થઈ જાય છે જાંબલી. કેવો રંગ? જાંબલી. અને કોપર સલ્ફેટનો રંગ પૂછવામાં આવે કેવો હોય, તો એનો રંગ વાદળી હોય છે. યાદ રાખજો, મિસ્ટેક કરતા નહીં. ત્યારબાદ કયા કયા પદાર્થમાંથી આપણને પ્રોટીન મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રોટીન આપણને મળે મગફળી, નાળિયેરનું તેલ, સોયાબીન છે, બદામ છે, એ બધામાંથી આપણને શું મળે છે? પ્રોટીન મળે છે. એ ઉપરાંત કઠોળમાંથી પણ, મગ, મઠ, ચણા, વટાણા, વાલ, એમાંથી પણ આપણને શું મળે? પ્રોટીન. સૌથી વધારે પ્રોટીન સોયાબીનમાંથી મળે છે. તો આવી રીતે તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે કાર્બોદિતના સ્ત્રોત જણાવો, પ્રોટીનના સ્ત્રોત જણાવો, ચરબીના સ્ત્રોત જણાવો, તો તમને આવડવા જોઈએ, બરાબર, પાઠ્યપુસ્તકમાં છે જ. ત્યારબાદ ચરબી માટે તો ઈંડા છે, દૂધ છે, માછલીના ઓઇલમાંથી, માખણમાંથી, ઘીમાંથી આપણને વધારે પ્રમાણમાં ચરબી મળે છે. તો એ ચરબીના સ્ત્રોત. હવે વાત કરીએ વિટામિન ને ખનિજ છે. આપણા શરીરમાં રોગો સામે રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? તો વિટામિન, બરાબર. તો એ પણ તૈયાર કરવાનું રહેશે. હવે ચેપ્ટરમાં વિટામિન આપેલા છે, એના સ્ત્રોતો પણ આપેલા છે કે વિટામિન એ શેમાંથી મળે? પપૈયા છે,
દૂધ છે, માછલીનું તેલ, વિટામિન બી માટે યકૃત, પછી કઠોળ, વિટામિન સી માટે ખાટા ફળ, વિટામિન ડી માટે દૂધ, માછલી, માખણ, બરાબર, તો એ પણ તમારે તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ ખનિજ ક્ષાર આપ્યા છે કે ખનિજ ક્ષાર આયર્ન છે, આયોડીન છે, ફોસ્ફરસ, કેલ્શિયમ છે, એ શેમાંથી મળે એ પણ તમારે તૈયાર કરવાનું રહેશે. અને એમાં ખાસ કે ત્રુટિજન્ય રોગો અને સમતોલાહાર એ પણ જોઈ લેવાનું, કે સમતોલાહાર જે પદાર્થોમાંથી ખોરાકના બધા પોષક તત્વો મળી રહે તેવા આહારને સમતોલાહાર કહે છે. અને ત્રુટિજન્ય રોગની વ્યાખ્યા પણ તૈયાર કરવાની, કે જે પોષક તત્વોની ઉણપથી જે રોગ થાય છે આપણા શરીરમાં, પૂરતું પોષણ ન મળે એટલે એને કહેવાય છે ત્રુટિજન્ય રોગો. વ્યાખ્યા ખાસ તૈયાર કરજો તો આવડશે. પછી કોષ્ટક આપેલું છે વિટામિન, પછી એની રોગો અને શું એનું થાય કે ચિહ્નો, બરાબર. ધારો કે વિટામિન એ, તો આપણી દ્રષ્ટિ નબળી પડી જાય, સંપૂર્ણ દેખાતું બંધ થઈ જાય, રતાંધ્રાપણું આવે, તો એના નામ આપ્યા છે વિટામિન એ, બી, સી, ડી, કેલ્શિયમ, આયોડિન, આયન. રોગો એ પણ તૈયાર કરજો. ખરા ખોટા પૂછાય અથવા તો ખાલી જગ્યા પૂછાય, તો પહેલાં ખરા ખોટા ખાલી જગ્યા લખવા, પછી જવાબ લખવાના રહેશે. ત્રીજો પાઠ છે રેસાથી કાપડ સુધી. તો રેસાથી કાપડ સુધીમાં વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે પહેલાં તો રેસા એટલે શું, તો પાતળા તાતણામાંથી બને છે તેને કહેવાય રેસા. રેસાના બે પ્રકાર છે, કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. કુદરતી રેસા કુદરતી રીતે મળી આવે છે, એમાંય વનસ્પતિજન્ય, પ્રાણીજન્ય બે પ્રકારના છે. વનસ્પતિજન્ય એટલે કે શણ છે, કપાસ છે, એ વનસ્પતિજન્ય રેસા કહેવાય. જ્યારે ઊન અને રેશમ છે પ્રાણીજન્ય રેસા, એટલે કે પ્રાણીમાંથી મળે છે. સિન્થેટિક રેસાની વાત કરીએ તો સિન્થેટિક રેસા એ કેવા છે, તો પોલિએસ્ટર, એક્રેલિક, નાયલોન, રેયોન, એ બધા કેવા કે કુદરતી રેસા પર પ્રક્રિયા કરી બનાવવામાં આવે છે. હવે કપાસ કેવી રીતે ઉગે, કાળી જમીન જોઈએ, પછી કપાસના ફળને ઝીંડવા કહેવાય, એનો ઉપયોગ ક્યાં થાય, ઓશિકા ગાદલા કરવા, તો એ બધું તમારે મુદ્દાસર પ્રશ્નમાં કે ટૂંક નોંધમાં પૂછાય તો તમને આવડવું જોઈએ. એવી રીતે શણની વાત છે કે કયા રાજ્યમાં શણ ઉગે છે, તો તમારે ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ એમાં શણ જોવા મળે છે, એ પણ તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ કાપડામાં રેસામાંથી જે તાતણા બનાવવાની પ્રક્રિયા છે એને કહેવાય કાતવું. યાદ રાખજો, કાતવું કોને કહેવાય, રેસામાંથી તાતણા બનાવવાની જે પ્રક્રિયા છે એને કાતવું કહેવાય છે. અને કાપડમાંથી, તાતણામાંથી કાપડ બનાવવાની બે રીત પૂછે, તો વણાટ અને ગૂંથણ. વણાટમાં તમારે બે જૂથ એકસાથે લેવાના, જ્યારે ગૂંથણમાં કેવું છે, એક જ તાતણાનો ઉપયોગ કરવામાં આવે છે. વણાટ માટે શાળ હોય છે, હાથ શાળ, વીજળીથી ચાલતી શાળ પણ હોય. ગૂંથણ માટે આપણે દોરાનો ઉપયોગ કરીએ છીએ. અને હા, કાતવા માટે તકલી વપરાય છે, બરાબર. અને હાથથી કાતવું હોય તો ચરખો પણ વાપરવામાં આવે છે. યાદ રાખજો સાધનોના નામ. પછી કાપડના મટીરિયલનો ઇતિહાસ છે, એમાં તમને સીવ્યા વગરની વસ્તુઓ પૂછે નામ, તો તમારે યાદ રાખવાનું ધોતિયું, લુંગી, સાડી, પાઘડી, એ ચાર નામ યાદ રાખવાના છે. અને સૌથી વધારે વાત કે કાપડનો ઇતિહાસ છે, એમાં મહત્ત્વની શોધ કઈ છે, તો વિદ્યાર્થી મિત્રો મહત્ત્વની શોધ છે સોયની, બરાબર, તો એ પણ ખાસ ધ્યાન રાખજો. હવે ચોથો પાઠ વાત કરીએ વસ્તુઓના જૂથ બનાવવા. હવે વસ્તુઓના જૂથ બનાવવા છે. કોઈ પણ વસ્તુ હોય, ધારો કે મારી હાથમાં ચોક છે, તો ચોક શેમાંથી બન્યા છે, તો એના માટે રાસાયણિક પદાર્થ હોય છે, એને પ્રક્રિયા કરી પછી ચોક બનાવવામાં આવે છે. એવી રીતે તમારો કંપાસ છે, પાણીની બોટલ છે, એ પણ શું કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. ધારો કે કંપાસ હોય, પાણીની બોટલ હોય, પ્લાસ્ટિકમાંથી બને છે. ઘણી વસ્તુઓ કાચમાંથી બનતી હોય, ઘણી લાકડામાંથી પણ બનતી હોય છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે તમારી પ્લેટ, તો પ્લેટ શેમાંથી બને, તો સ્ટીલની હોય, કાચની હોય, પ્લાસ્ટિકની હોય. પેન, તો પ્લાસ્ટિક ને ધાતુની હોય. કપાસ, તો પ્લાસ્ટિક, લોખંડ, એલ્યુમિનિયમ. દરવાજો છે, તો લોખંડ, લાકડું, પ્લાસ્ટિક એમાંથી બને છે. હવે પદાર્થની વાત કરીએ, લાકડું, તો લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ બને, તો વિદ્યાર્થી મિત્રો લાકડામાંથી ખુરશી, ટેબલ, હળ, બળદગાડું વગેરે બને છે. ત્યારબાદ કાગળ, કાગળમાંથી શું બને, તો ચોપડી આપણી, છાપાઓ, કેલેન્ડર,
બરાબર. પછી રમકડા વગેરે એ કાગળમાંથી બનાવી શકાય. તમારા બધા પાસે પાઠ્યપુસ્તક ને નોટ છે, શેમાંથી બની? કાગળ માંથી. શેમાંથી? કાગળ માંથી. હવે ચામડું, તો ચામડું શેમાં, ચામડામાંથી શું બને? તો ચપ્પલ છે, પાકીટ છે, પટ્ટો વગેરે. ત્યારબાદ પ્લાસ્ટિકમાંથી તો ખુરશી, ટેબલ, કંપાસ છે, તમને ખબર છે. રૂ તો ગાદલું છે, તકિયા છે વગેરે. ત્યારબાદ લોખંડ, તો લોખંડમાંથી બારી, દરવાજા, પંખો વગેરે બને છે. હવે પદાર્થના ગુણધર્મોની વાત કરું છું. ગુણધર્મ કોને કહેવાય? ધારો કે હું તમારું ઉદાહરણ આપું, તમે વિદ્યાર્થી છો બરાબર ને, હા કે ના? તો વિદ્યાર્થી જે હોય એના અલગ અલગ પ્રકારના ગુણધર્મ હોય. ઘણા બોલકા સ્વભાવ વાળા હોય, ઘણા કેવા હોય? ન બોલે એવા, શાંત હોય. એમ પદાર્થમાં પણ ગુણધર્મ હોય. તમે સોનું, ચાંદી, ધાતુ જુઓ, ચમક ધરાવે. જ્યારે કોલસો કેવો હોય? ઝાંખો. લાકડું કેવું હોય? ઝાંખું. એ ચમક ધરાવતું નથી. એટલે એનો દેખાવ, પહેલો ગુણધર્મ શું થયો? દેખાવ. ત્યારબાદ બીજો ગુણધર્મ વાત કરીએ, સખત. કેટલાક પદાર્થો, ધારો કે કંપાસને તમે અડી જુઓ તો કેવો લાગશે? સખત. પરંતુ તમે રૂને અડો તો કેવું લાગે? પોચું. બરાબર ને? એવી જ રીતે તમે બીજી કોઈ વસ્તુની સરખામણી કરો, લાકડું જુઓ તો એ પણ તમને સખત લાગશે. જ્યારે ગોદલું, ગાદડું કે ગોદલું હોય, આપણું ઘરનું ગોદલું, એને તમે અડી જુઓ તો કેવું લાગશે આપણને? પોચું. તો જે પદાર્થને સરળતાથી દબાવી શકાય, બરાબર છે, સ્પર્શી એને દબાવી શકાય, તેને કેવા કહેવાય? સખત પદાર્થ. અને જે પદાર્થને આપણે દબાવી ન શકીએ અને અડીએ તો એકદમ, સોરી, જે દબાવી ન શકીએ સખત પદાર્થ, અને જેને દબાવી શકાય તે કેવા કહેવાય? નરમ પદાર્થ. ઉદાહરણ પૂછે તો આવડવા જોઈએ, વ્યાખ્યા પણ આવડવી જોઈએ દરેક વિદ્યાર્થીને. તમે તૈયારી કરજો. ચલો આગળ. એ તો તમે, હવે વાત કરીએ પાણીમાં અદ્રશ્ય થાય છે કે નથી થતા, આગળનો ગુણધર્મ. હવે મીઠું, ખાંડ, રેતી, ચોક પાવડર, લાકડાનો વહેર. મીઠું, તમે એક ગ્લાસમાં પાણીમાં પાણી લઈ એમાં મીઠું નાખો તો શું થાય? વિચારો. ઘણાને જવાબ ખબર હશે, ઓગળી જાય. કારણ કે મીઠું કેવું છે? અંદર અદ્રશ્ય થઈ જાય છે, દ્રાવ્ય પદાર્થ છે. જ્યારે તેલનું ટીપું પાણીમાં નાખો તો શું થાય છે? તરે છે. કારણ કે કેવો પદાર્થ છે? અદ્રાવ્ય. તો આગળનો ગુણધર્મ દ્રાવ્ય, અદ્રાવ્ય. તો જે પદાર્થ પાણીમાં ઓગળી જાય તેને દ્રાવ્ય પદાર્થ કહેવાય, જે પદાર્થ પાણીમાં ન ઓગળે તેને શું કહેવાય? અદ્રાવ્ય પદાર્થ. હવે વાત કરીએ આગળ, પ્રવાહી મિશ્રિત થઈ જાય છે અને મિશ્રિત થતું નથી. સરકો, તો આપણે જાણીએ વિનેગર એ પાણીમાં શું થાય છે? મિશ્રિત થઈ જાય છે. લીંબુનો રસ પણ શું થાય? પાણીમાં મિશ્રિત થઈ જાય. રાઈનું તેલ મિશ્રિત થતું નથી. નાળિયેરનું તેલ મિશ્રિત થતું નથી. કેરોસીન પણ મિશ્રિત થતું નથી. બરાબર ને? હવે આગળ વાત કરીએ, વસ્તુઓ પાણીમાં તરે કે ડૂબે, આગળનો ગુણધર્મ છે. તો તમે લોખંડની ખીલી લો, કંપાસ નાખો પાણીમાં, અથવા તો કોઈ પથ્થર નાખો, તો શું થશે? પાણીમાં ડૂબી જશે. પણ તમે પ્લાસ્ટિકનું નાનું ઢાંકણું નાખો પેનનું, પછી ફૂટપટ્ટી કે એવી કોઈ વસ્તુ નાખો, પૂઠું નાખો, તો એ બધી વસ્તુઓ પાણીમાં શું કરે છે? તરે છે. કારણ કે એ વજનમાં કેવી છે? હલકી. જે વજનમાં હલકી હોય તરશે, અને જે વજનમાં ભારે હોય શું થશે? ડૂબી જશે. સમજણ પડે છે કે નથી પડતી? ઓકે. હવે જુઓ, ઘરે બેઠા છો એ વિદ્યાર્થીઓને પણ સમજણ પડવી જોઈએ. એના માટે તમારે પાઠ્યપુસ્તકમાં પાઠનું વાંચન કરતા રહેવાનું છે અને વિડીયો ખાસ જોવાનો છે. પછી વાત કરીએ પારદર્શકતા. તો જેની આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય, જેની આરપાર ન જોઈ શકાય એને અપારદર્શક પદાર્થ કહેવાય.
અને જેની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં ઝાંખું દેખાય તેને પારભાષક પદાર્થ કહે છે. એના ઉદાહરણ તમે પારદર્શકમાં હવા પાણી લઈ શકો, પારભાષકમાં દૂધિયો કાચ, પછી ગળું પાણી, જ્યારે અપારદર્શકમાં દિવાલ, લાકડું, કૂઠું વગેરે અપારદર્શક પદાર્થો છે. આમ તમારે 1-4 પાઠમાં ટૂંકા પ્રશ્ન સરળતાથી તમે કરી શકશો, મોટા પ્રશ્ન પણ લખી શકો. વર્ગીકરણ પૂછાય તો પણ આવડવું જોઈએ, ખાલી જગ્યા તો ખાલી જગ્યા વાંચી એના જવાબ વિચારી સમજી લખવાના રહેશે. ખરા ખોટા પૂછાય તો પણ તમે સમજજો અને પછી જવાબ સારા અક્ષરે લખજો. તમારે જવાબ સપ્લિમેન્ટરીમાં લખવાના છે ફરજિયાત. સપ્લિમેન્ટરીમાં તમારે નામ ઉપર લખવાનું, ધોરણ રોલ નંબર વર્ગ લખવાનો છે, વ્યવસ્થિત વિષયનું નામ લખવાનું છે, જે તારીખે વિષય આપવામાં આવે પેપર તમારે લઈ જવાનું અને પછી જવાબ જે રીતે કહેશે એ પ્રમાણે તમારે લખવાના રહેશે. તો તમારે પાઠ્યપુસ્તકમાં વાંચન કરજો પાઠનું અને પછી તૈયારી કરજો. બરાબર, આ વિડીયોમાં આપણે એટલે સુધી રાખીશું. થેન્ક યુ.